નમસ્કાર. આશા સમુદ્રમાંથી દૂરથી આવતી પ્રકાશ જેવી છે, જે જહાજને એનો રસ્તો ભટકવા નથી દેતી. જે રીતે રેડિયો સિગ્નલ્સ હજારો ફૂટ ઊંચા ઉડતા પ્લેન સાથે સંપર્ક રાખી પાયલટ્સને માર્ગદર્શન આપે છે, એવી જ રીતે જીવનમાં સાચી આશાઓ માણસને સાચો માર્ગ બતાવે છે. આશાઓથી કોઈ પણ ભેદ નથી. જેવી રીતે એક ખેલાડીનું મન મેદાનમાં પગ રાખવા પહેલાં જોશીલા આશાઓ સાથે ભરેલું હોય છે, એવી જ રીતે ઓપરેશન થિયેટરમાં પહોંચવાની પહેલાં ડૉક્ટરનું મન પણ સકારાત્મક આશાઓથી ભરેલું હોય છે, અને એ જ સકારાત્મક આશાઓની સાથે તે કોઈનું જીવન બચાવી શકે છે. આશાઓ એવી માનસિક શક્તિઓ છે જે પડે પડે આગળ વધવા માટે ઉત્સાહ આપે છે. હાર થાય ત્યારે પાછળ જોઈ પસ્તાવો કરી વ્યર્થ સમય ગુમાવવાથી બચવા માટે આપણા પરિવારના સદસ્યો, મિત્રો ફરીથી એક નવી આશા જગાડીને હારીને તૂટવાથી બચાવે છે. યાદ કરીને જુઓ, તમારી સાથે પણ આવું ઘણીવાર બન્યું હશે. હારના પસ્તાવા કરતાં બહાર નીકળીને પાછા આશાવંત થવા પર તમને ચોક્કસ જરૂર મળી હશે. અને હંમેશા આશાવાન રહેવા માટે તમારા મનમાં સકારાત્મક વિચારોને નાખતા રહેવું બહુ જરૂરી છે, અને એ માટે આજે કંઈક થોડા જાદુઈ વિચારો હું તમને આપીશ, જેને તમારે દરરોજ રાત્રે સૂવાની બિલકુલ ઠીક પહેલાં અને સવારે આંખ ખોલ્યાની બરાબર પછી બોલવાના છે. હું એક આશાવાદી મનુષ્ય છું. મારી સાથે બધું સારું થાય છે. હું દરરોજ કંઈક નવું શીખું છું. હું ધીમે ધીમે મારા કાર્યોમાં સફળ થાઉં છું. બસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ એફર્મેશન્સને પૂરા વિશ્વાસ સાથે બોલવાના છે, અને તમે જે બોલો છો એને અંદર સુધી ફીલ કરવાનું છે. ત્યારે જ તમને એના સારા પરિણામો મળશે. આભાર.